सर नमस्कार। नमस्ते सर, चौकी विनय कुमार भालू भाई, हूँ तापी जिला नो वाघनेरा गाम थी। विनय भाई नमस्कार। नमस्कार नमस्कार, केम छो आप? बस साहेब, तमारी आशीर्वाद थी मजा में छू। तमने खबर छे ने, हवे आपणे दिव्यांग कहीए छे बधाने। हा, तमने पण लोको कहता हशे गाममां हवे सन्मानपूर्वक। हा कहे छे। हवे मने बराबर याद छे के तमे पोताना हक माटे एटली बधी लड़ाई लड्या था ए वखते। आ जरा लोकोने बतावो के तमारी ए लड़ाई शुं हती अने तमे छेक मुख्यमंत्री सुधी जईने पहोंची गया अने तमारो हक लईने रह्या, એ જરા વાત બધાને સમજાવો સાહેબ। મારો પ્રશ્ન એ ટાઈમે પગભર થવાનો ખૂબ ઈચ્છા હતી, એ ટાઈમે મેં અલ્પસંખ્યક નાણાં નિગમમાં અરજી મૂકેલી હતી લોન માટેની। એ અરજી સાહેબ મંજૂર તો થઈ, પરંતુ ટાઈમસર મને ચેક વિતરણ આપવામાં ન આવ્યો, માટે સાહેબ બહુ અટવાયું મેં। એના પછી મિત્ર પાસેથી મને જાણવા મળ્યું કે તારા પ્રશ્ન હલ તો સ્વાગત કાર્યક્રમ ચાલે છે ગાંધીનગર, એમાં તારે પ્રશ્ન રજૂ કરવો પડશે, તો કદાચ તમારો આ પ્રશ્ન સર્જશે। તો સાહેબ, એમની વાત સાંભળી મેં તાપી જિલ્લાનું મારું વાઘેરા ગામથી હું પોતે બસમાં બેસી આ ગાંધીનગર આવ્યો અને તમારા કાર્યક્રમમાં મેં લાભ લીધો। તમે મારા પ્રશ્ન સાંભળ્યો અને તાત્કાલિક એ નિગમ ખાતાને બોલાવી મને હાથો હાથ મને 39,245 નો ચેક તમે અપાવ્યો। એ ચેક લઈને હું ઘરે તરત 2008માં જ જનરલ સ્ટોર પ્રોવિઝન મેં ચાલુ કર્યું। આજે પણ સાહેબ એ કાર્યરત છે, હું એના થકી જ આખું મારું ગુજરાન ચલાવું છું। સાહેબ, મેં સ્ટોર ચાલુ કર્યા પછી 2 વર્ષમાં લગ્ન પણ કરી લીધા અને આજે હાલમાં મારી 2 દીકરીઓ છે, એમની પણ સ્ટોર થકી હું શિક્ષણ અપાવું છું। મોટી દીકરી છે મારા 8મા ધોરણમાં ભણે છે, નાની છે 6ઠામાં ભણે છે, અને ઘર પરિવારમાં ખૂબ સારો એવો આત્મનિર્ભર બન્યો અને પરિવારને સારી રીતે હું સહારા બની રહ્યો છું। અને સાહેબ, અમે પત્ની જોડે 2 રક્ષક થઈ અમે સ્ટોર સાથે સાથે ખેતીકામ પણ કરીએ છીએ અને સારી એવી આવક મળી રહ્યા છે, માટે સાહેબ સ્ટોરમાં શું શું વેચો છો વિનયભાઈ? સાહેબ, અનાજ કરિયાણામાં બધી રીતે બધી વસ્તુ વેચું છું। આપણે જે વોકલ ફોર લોકલ કરીએ છીએ, તો તમારે ત્યાં પણ બધા લોકલ બધું લોકો ખરીદવા આવે છે ખરા? હા, આવે છે ને બધું અનાજ માટે, દાળ ચોખા ખાંડ એવું લેવા। હવે આપણે શ્રી અન્નની મુવમેન્ટ ચલાવીએ છીએ, આપણો બાજરો જુવાર એ બધું લોકો ખાતા થાય, તો તમારે ત્યાં એ શ્રી અન્નનું વેચાણ થાય છે કે? હા, વેચાણ થાય છે। થાય છે? હા। બીજા કોઈને તમે રોજગાર આપો છો કે તમે જાતે જ બધું તમે તમારા પત્ની કામ કરો છો, બીજા કોઈ 1-2 જણને કામે રાખ્યા છે? મજૂર લેવા પડે છે। મજૂર લેવા પડે છે? કેટલા લોકોને તમારા કારણે મજૂરી મળતી હશે? મારા કારણે આજે 4-5 વ્યક્તિને મારે ખેતરમાં કામ કરવું પડે, એમાં એ લોકોને મજૂરી મળી રહી છે। હવે આપણે બધાને કહીએ છીએ કે તમે ડિજિટલ પેમેન્ટ કરો, તો તમારે ત્યાં ડિજિટલ પેમેન્ટ કરો છો? મોબાઈલથી ફોન પૈસા લે આપે, QR કોડ રાખો, એવું બધું કરો છો? હા, અમુક ગ્રાહક આવે એ લોકો મારું QR કોડ માગીને એનામાં ખાતામાં પૈસા નાખી દે છે। એમ, એટલે આપણા ગામડા સુધી પહોંચી ગયું છે બધું? હા, પહોંચી ગયું છે। વિનયભાઈ, તમારી વિશેષતા એ છે કે તમે સ્વાગત કાર્યક્રમને સફળ બનાવ્યો અને સ્વાગત કાર્યક્રમમાં જે કંઈ લાભ મળ્યો તમને, એની વાત બીજા લોકો પણ પૂછતા હશે કે ભાઈ તમે આટલી બધી હિંમત કરી છે, મુખ્યમંત્રી સુધી પહોંચી ગયા, હવે બધા ઓફિસરોને ખબર પડી ગઈ કે તમે ફરિયાદ કરી આવ્યા છો, તો તમને મુશ્કેલી કરશે, એવું બધી તકલીફો તો પડી હશે પછી? હા, કે પછી રસ્તો ખુલી ગયો તો ખુલી ગયો? હવે વિનયભાઈ પછી ગામમાં દાદાગીરી કરતા હશો તો? હવે તો ના, મારા તો મુખ્યમંત્રી જોડે સીધો સંબંધ છે।
એવું નથી કરતા ને? ચાલો વિનયભાઈ, તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તમે સારું કર્યું, દીકરીઓને ભણાવી રહ્યા છો, ખૂબ ભણાવજો. હા હા.